वंदे गुजरात। Hello students, how are you all? Are you fine? Fine, very good. English na class ma maja aave chhe ne badane? To aaje evi j maja sathe apna class ni shuruaat kariye. Apne apna hands ni ek saras majani activity thi apne shuruaat karishu. Barabar chhe? Please raise your hands. ચાલો બધાએ કરવાનું છે. પ્લીઝ રેઝ યોર હેન્ડ્સ, ક્લેપ યોર હેન્ડ્સ, રેઝ યોર હેન્ડ્સ, ક્લેપ યોર હેન્ડ્સ. અરે બધા સ્ટુડન્ટ્સ ઓલ ટુગેધર મારી સાથે મ્યુઝિક સાથે આપણે બધા એક્ટિવિટી કરીશું. પણ હવે જોઈએ કોણ વધારે સરસ કરે છે. મારી સામે બેઠેલા બાળકોમાંથી મારી રાઈટ હેન્ડ સાઈડના સ્ટુડન્ટ્સ વધારે સરસ કરે છે કે મારી સામેથી લેફ્ટ હેન્ડ સાઈડ બેઠેલા બધા જ બાળકો સરસ કરે છે? ચાલો જોઈએ. સો આર યુ રેડી ફોર અવર એક્ટિવિટી? તૈયાર છો બધા? તો ચાલો બધાના હાથ આગળ અને મ્યુઝિક સાથે આપણે એક્ટિવિટી કરીશું. Thank you.
ઓકે, વેરી ગુડ. મજા આવી ને બધાને? જોયું આપણા જીવન દરમિયાન આપણા હેન્ડ્સ કેટલા હેલ્પફુલ થાય છે. આપણને તો હેલ્પફુલ થાય છે, પણ બીજાને પણ આપણે ઘણી વખત હેલ્પ કરીએ છીએ. હમણાં જ એક સ્ટુડન્ટ્સે મને કહેલું કે એક વડીલ દાદીમાં રોડ ક્રોસ નહોતા કરી શકતા, એટલે એમણે એમનો હાથ પકડી અને રોડ ક્રોસ કરાવીને એમની હેલ્પ કરી. બીજા એક સ્ટુડન્ટ્સે કહ્યું, એક ચકલીનું બચ્ચું એના માળામાંથી નીચે પડ્યું અને પછી એને ધીરેથી ઉચકી સંભાળીને એણે ચકલીના બચ્ચાને માળામાં મમ્મી પાસે પહોંચાડી અને એની હેલ્પ કરી. તો આપણા હેન્ડ્સથી આપણે અન્યને હેલ્પ કરીએ છીએ, પણ ક્યારેય અન્યના એટલે કે બીજા કોઈના હેન્ડ્સ આપણી હેલ્પ કરે છે, આપણા માટે હેલ્પફુલ બને છે? લેટ્સ થિંક અબાઉટ ઇટ. સરસ મજાના કપડાં આ યુનિફોર્મ આપણે પહેર્યા છે, એ કાપડની સિલાઈ કરી આપીને આપણી હેલ્પ કોણે કરી છે? થિંક અબાઉટ ઇટ. ધ ટેલર, વેરી ગુડ. આપણા ઘરે રસોડામાં પોટ, સરસ મજાનું માટલું, ઠંડુ ઠંડુ પાણી આપણને આપે છે, એ માટલું બનાવીને આપણી હેલ્પ કોણે કરી છે? માટલું બનાવવાની હેલ્પ ધ પોટર, વેરી ગુડ. ફાર્મની અંદર ખૂબ જ મહેનત કરી આપણા માટે અનાજ, ઘઉં, બાજરો આ બધું આપવાની આપણી હેલ્પ કોના હેન્ડ્સ કરે છે? હુઝ હેન્ડ્સ હેલ્પ્સ અસ? યસ, ધ ફાર્મર્સ હેન્ડ્સ. સો આ બધા આપણા હેલ્પિંગ હેન્ડ્સ છે ને મિત્રો. બાળ મિત્રો, સમાજમાં આવા ઘણા બધા આપણા હેલ્પિંગ હેન્ડ્સ છે. તો ચાલો આજે આપણે ઇંગ્લિશના ક્લાસમાં આપણે યુનિટ 5 હેલ્પિંગ હેન્ડ્સ વિશે શીખીએ. આપણી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 80 પર 5th યુનિટ, યુનિટ નંબર 5, હેલ્પિંગ હેન્ડ્સ. પ્લીઝ ઓપન યોર ટેક્સ્ટ બુક એન્ડ ઓન ધ પેજ નંબર 80 ધેર ઇઝ અવર 5th યુનિટ, હેલ્પિંગ હેન્ડ્સ. જુઓ એમાં ફર્સ્ટ એક્ટિવિટી આપણી સામે મૂકી છે. નીચેનું કાવ્ય સાંભળો અને અભિની સાથે ગાઓ. સરસ મજાનું આ પોયમ, આ કાવ્ય આપણી સમક્ષ છે. તો ચાલો સૌથી પહેલા આપણે આ કાવ્યને મ્યુઝિક સાથે એક વખત ધ્યાનથી સાંભળી લઈએ. ઓકે સ્ટુડન્ટ્સ, સો પ્લીઝ લિસન કેરફુલી.
photographer is busy with clicking. The photographer is busy with clicking. The sailor is busy with sailing. The sailor is busy with sailing. The carpenter is busy with his wood. The carpenter is busy with his wood. Measuring, cutting and joining. Measuring, cutting and joining. The lawyer is busy with law and order. The lawyer is busy with law and order. The policeman is busy with policing. The policeman is busy with policing. The shoemaker is busy with mending shoe. The shoemaker is busy with mending shoe. With stitching, sticking, rotating. With stitching, sticking, rotating. Dancer is busy with dancing. The dancer is busy with dancing. The singer is busy with singing. The singer is busy with singing. The player is busy with playing. The player is busy with playing. Kicking, throwing and batting. Kicking, throwing and batting. Very good students. Did you enjoy? બધાને ખૂબ મજા આવી ને મ્યુઝિક સાથે આપણા આ પોયમને સાંભળવાની? અરે, તમારા બધાના ચહેરા ઉપર આ પોયમ ગાવાનો ઉત્સાહ જોવા મળે છે. તમે પણ ગાવા ઈચ્છો છો ને મ્યુઝિક સાથે આ જ રીતે? તો ચાલો આપણે બધા લાઈન બાય લાઈન આ પોયમને મ્યુઝિક સાથે ગાઈએ. પણ એ પહેલા એક વખત આ પોયમને રિસાઈટ કરી લઈએ, બરાબર છે? તો બધાનું ધ્યાન આપની ટેક્સ્ટબુકમાં પેજ નંબર 80 પર આપેલી આ પોયમમાં લાઈન બાય લાઈન રિસાઈટ કરીએ. ધ પોચર ઇઝ બિઝી મેકિંગ પોટ્સ. ધ ફાર્મર ઇઝ બિઝી વિથ ફાર્મિંગ. ધ ટેલર ઇઝ બિઝી કટિંગ ધ cloth and stitching. The driver is busy with driving. An engineer is busy with scaling. The teacher is busy with the children, playing, studying and teaching. The photographer is busy with clicking. The seller is busy with selling. The carpenter is busy with his wood, measuring, cutting and joining. The lawyer is busy with law and order. The policeman is busy with policing. The shoemaker is busy with mending shoe, with stitching, sticking, rotating. The dancer
ઇઝ બિઝી વિથ ડાન્સિંગ. ધ સિંગર ઇઝ બિઝી વિથ સિંગિંગ. ધ પ્લેયર ઇઝ બિઝી વિથ પ્લેઇંગ, કિકિંગ, થ્રોઈંગ એન્ડ બેટિંગ. વેરી ગુડ સ્ટુડન્ટ્સ, પોયમને રિસાઇટ કર્યા બાદ બધાના ચહેરા પર આ પોયમને મ્યુઝિક સાથે ગાવાનો ઉત્સાહ જોવા મળે છે. ગાવી છે ને બધાએ? તો ચાલો આપણે આ પોયમને મ્યુઝિક સાથે ગાઈએ, લાઇન બાય લાઇન. અહીંથી એક લાઇન હું ગાઈશ અને તરત જ બધા જ બાળકોએ સાથે એ લાઇનને ઝીલવાની છે, એટલે કે ગાવાની છે, બરાબર છે? અને ત્યાં સાથે બેઠેલા મારા શિક્ષક મિત્રોને પણ વિનંતી છે કે બાળકોને ગાવા માટે પ્રેરિત કરે અને એક એવું સરસ મજાનું વાતાવરણ પૂરું પાડશે. તો ચાલો મિત્રો, આર યુ રેડી ટુ સિંગ? લેટ્સ સિંગ. Potter is busy making pots. The farmer is busy with farming. The tailor is busy cutting the cloth. And stitching, stitching, stitching. The driver is busy with driving. An engineer is busy with scaling. The teacher is busy with the children. Playing, studying and teaching. Photographer is busy with clicking. The seller is busy with selling. The carpenter is busy with his wood. Measuring, cutting and joining. The lawyer is busy with law and order. The policeman is busy with policing. The shoemaker is busy with mending shoe. With stitching, sticking, ratcheting. The singer is busy with singing. The player is busy with playing.
chatting. વેરી ગુડ ડિયર સ્ટુડન્ટ્સ, પોયમને ગાવાની મજા આવી ને? પણ માત્ર સિંગિંગ કરતા જો આ પોયમમાં ડાન્સિંગ પણ, એક્શન પણ ભળે તો કેવી મજા આવે. ચાલો આપણે બધા આ પોયમને સિંગિંગ સાથે એક્ટિંગ પણ કરીએ. કરવી છે ને બધાને? તમે બધા તૈયાર છો? ઓકે, તો બધા પોતાની જગ્યા પર ઊભા થઈ જાઓ. ચાલો લેટ્સ સ્ટેન્ડ અપ. અને શિક્ષક મિત્રોને પણ વિનંતી કે બધા બાળકોને આ પોયમમાં અભિનય કરવા માટે એક હળવું વાતાવરણ પૂરું પાડે અને પ્રોત્સાહન પણ પૂરું પાડશે. સો સ્ટુડન્ટ્સ, આર યુ રેડી ફોર એક્શન સોંગ? લેટ્સ ડુ ઇટ. ઓકે, making pots. The poacher is busy making pots. The farmer is busy with farming. The farmer is busy with farming. The tailor is busy cutting the cloth. The tailor is busy cutting the cloth. And stitching, stitching, stitching. And stitching, stitching, stitching. The driver is busy with driving. The driver is busy with driving. An engineer is busy with scaling. An engineer is busy with scaling. The teacher is busy with the children. The teacher is busy with the children. Playing, studying and teaching. Playing, studying and teaching. Photographer is busy with clicking. The photographer is busy with clicking. The sailor is busy with sailing. The sailor is busy with sailing. The carpenter is busy with his wood. The carpenter is busy with his wood. Measuring, cutting and joining. Measuring, cutting and joining. The lawyer is busy with law and order. The lawyer is busy with law and order. The policeman is busy with policing. The policeman is busy with policing. The shoemaker is busy with mending shoe. The shoemaker is busy with mending shoe. With stitching, sticking, rotating. With stitching, sticking, rotating. Dancer is busy with dancing. The dancer is busy with dancing. The singer is busy with singing. The singer is busy with singing.
player is busy with playing. The player is busy with playing, kicking, throwing, and batting. Kicking, throwing, and batting. अरे वाह, वंडरफुल, वेरी नाइस एक्शन सॉन्ग, खूब ज मजा पड़ी मने तो। डिड यू एन्जॉय? यस, वेरी गुड। आ अभिनय गीत बाद अपनी एक्टिविटी 1B, जेमा आज पोयम ने अपने धीरे धीरे आगळ वधारती जवानी छे। अत्रे एग्जाम्पल तरीके आपने પોસ્ટમેન, નર્સ અને કંડક્ટરના એક્ઝામ્પલને આપણે આગળ કઈ રીતે વધારી શકાય તો જોઈએ. આ રીતે પણ એને ગાઈ શકાય. વેરી ગુડ, મજા આવી ને બધાને? આજના ક્લાસમાં મને પણ ખૂબ જ મજા આવી. તમારા બધાના ચહેરા પર ઉત્સાહ અને આનંદ જોઈ અને મને ખૂબ જ મજા આવી. આ પોયમ ગણગણતા, ગાતા અને અભિનય કરતા રહેજો બાળમિત્રો, અને યાદ પણ કરતા રહેજો. સારું, જ્યારે જ્યારે સમાજમાં હેલ્પિંગ હેન્ડ્સ આપણને મળે અને જો એને આ પોયમ સંભળાવીએ તો એને ખૂબ જ ગમશે. તો મળીએ બાળમિત્રો આવતા એપિસોડમાં. ત્યાં સુધી રજા આપશો. ગુડ બાય, હેવ અ નાઇસ ડે.